નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ સુરત રેન્જમાં આવતું નવસારી અને સુરત રેન્જ આઈજી દ્વારા આજે નવસારી જિલ્લા પોલીસની પરેડ નિરીક્ષણની સાથે જ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોક દરબારનું આયોજન સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું સવારે પરેડનું નિરીક્ષણ કર્યા બાદ રેન્જ આઈજી દ્વારા આમ જનતાની સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નવસારીના અગ્રણીઓની સાથે આમ જનતા જોડાઈ હતી સૌએ મન મૂકીને પોતાના પ્રશ્નો જે ખરા રેન્જ આઈજીની સમક્ષ રજૂ કર્યા હતા કાર્યક્રમનું સંચાલન નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને એમણે જે ખરા એ લોકોને પ્રશ્નો પૂછ્યા હતા જેનું નિરાકરણ જે ખરો તે રેન્જ આઈજી દ્વારા આપવામાં આવ્યો હતો અને રેન્જ આઈજીએ મન મૂકીને આમ જનતાની સાથે વાત કરી હતી સામાન્ય પ્રશ્નો જે પૂછવામાં આવ્યા હતા એની અંદર નવસારીનો જૂનો અને જાણીતો પ્રશ્ન એટલે કે ટ્રાફિકની સમસ્યા ત્યારબાદ સીસીટીવી કેમેરા વધારવા બાબતની વાતો મહિલાઓની સુરક્ષા બાબતની વાતો મહિલા સશક્તિકરણની વાતો સેલ્ફ ટ્રેનિંગ આપવા માટેની વાતો સાથે જ જે ખરા એ વાહનો જે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે વર્ષો સુધી પડી રહે છે વાહનની હાલત ખરાબ થાય છે અને એના કારણે ઘણી વખત ટ્રાફિક પણ જામ થતું હોય છે એ પ્રશ્નો સાથે જ બંદરના ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા જેની અંદર કોઈ ઘટના ઘટે તો કોના એ હદમાં આવે છે કારણ કે પોલીસો ખો આપતી હોય છે તો તે બાબતનું અને સાથે જ એમને થોડીક મેડિકલ ફેસિલિટી મળી રહે જે બાબતની વાતો તેમજ રીતિક ખનનની બાબતો બી જે ખરી એ આની અંદર આવી હતી તો સાથે જ એના જવાબની અંદર રેન્જ આઈજી દ્વારા સૌથી પ્રથમ તો જણાવવામાં આવ્યું હતું કે દસ બાર વર્ષ બાદ આવ્યો છું અને ઘણા એવા ચહેરાઓ છે કે જે આગળ હું જ્યારે એસપી તરીકે હતો ત્યારે મારી સાથે પરિચિત હતા અને એમને જોયા બાદ ઘણો આનંદ થાય છે સાથે જ એમણે મન મૂકીને વાતો કરી હતી જેની અંદર જણાવ્યું હતું કે દિવાળીનો સમય છે જ્યારે આપ સુરક્ષાની વાત કરો છો તો ટ્વેન્ટી ફોર બાય સેવન રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે સાથે જ જો કોઈક પેઢી સંસ્થા કે કોઈક અન્ય કંપની એક સાથે મોટું એમાઉન્ટ લઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાની હોય હોય પોલીસને જાણ કરે પોલીસ એમને નિઃશુલ્ક પેટ્રોલિંગ પણ આપશે જે બાબતને આમ જનતાએ સ્વીકાર લીધી હતી અને તાળીઓ પાડી વધારી હતી સાથે જ જ્યારે છેડતીની બાબતનો પ્રશ્ન થયો હતો તો ત્યારે બહુ સરળ અને સાદી ભાષામાં રેન્જાઈજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે છોકરાઓ અથવા તો જે વ્યક્તિઓ છેડતી કરે છે એ પણ સમાજમાંથી જ ઉત્પન્ન થયેલા વ્યક્તિઓ છે તો સમાજની આજુબાજુના લોકોએ પણ એમને ટકોર કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારનું પ્રેશર નહીં આવવું જોઈએ હસતા મોડે એમણે વાત કરી હતી અને સાથે જ કહ્યું હતું કે ઘણીવાર જ્યારે રોડ સેફટીની બાબતોની વાત ચાલે છે રોડ સેફ્ટી બાબતોની વાત ચાલતી હોય ત્યારે હેલ્મેટના પ્રશ્નો આવે છે હેલ્મેટના પ્રશ્નોની અંદર લાખ લાખ દોઢ દોઢ લાખના બાઇક લેવાવાળા હેલ્મેટ નથી પહેરતા એ કેટલું યોગ્ય અને જ્યારે એને એમને પકડવામાં આવે તો ત્યારે મોભીઓ પાસેથી ફોન કરાવે છે તો તે કેટલું યોગ્ય અને એ સંદર્ભે એમણે હસતા મોડે ભુરાલાલ સાહેબને ટાંકીને પણ કહ્યું હતું કે પછી ભૂરાભાઈ જેવા જે ખરા એમને ફોનો કરે તો અમારે શું કરવું આમ હસતા મોડે વાત કરી અને એમણે આખી વાતને એકદમ માર્મિક રીતે અને તટસ્થપણે જણાવી હતી તો આ પ્રમાણે સાંઈ ગરબા ગ્રાઉન્ડની ઉપર રેન્જ આઈજી દ્વારા એક લોક દરબાર સાથે જ પોલીસ પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના ના કિચન થી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચ્યા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો આરાંચ્યા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો